বাপরে, আবার কম নেই, তাই থাক খাও বসে। અમાર બાપાને કીધું તું મેં કે હારા ઘરમાં મને પરણાવજો, પણ આટલું હારું ઘરે નહીં જેનું આવડું મોટું ઓગણું હોય અને મારે વાળવું પડે। આ અધૂરામ પૂરું હતું ને તે આ ઝાડ ને બાળ બધું વાઈ દીધું છે અમારે એમને। આ એવું લાગે છે કે હું તો મોગલી છું, આ હાડી પહેરીને મોગલી કચરો વાળે છે। ભગવાન, એના કરતો છે ને આ ફ્લેટમાં ઘર હોત ને તો સારું હતું, કેટલી મજા પડતી। બે રૂમનું રસોડું ઘર હોય, કચરા પોતા કરીને શાંતિથી માડી પડું, અને અમારે આવડું મોટું ઘરે સાફ કરવાનું, એમાં કચરા પોતા કરવાના, આવડું મોટું ઓગણું વાળવાનું, નહીં થતું મારથી આટલું કામ। મંજુ, કામ પરવારી ગઈ? આવી જઈ ચોપડી, કોને કોઈ કામ ધંધો નહીં, આવડું અમથું ઘર છે એમાં કચરા પોતા કરીને હું અહીં ચુગલી કરવા આવી જશે। આ બેન ચુગલી કરતે મંજુ, કેમ આમ થાકેલી થાકેલી લાગે છે? હું કોઈ થાકેલી નહીં, આ આવડું મોટું ઘર વાળું છું, આ કચરો પોતો કરું છું, આટલા મોટા ઘરમાં હું કોઈ થાકતી નહીં। આ તમારે જેમ નહીં આ લટ્ટીઓ પટ્ટીઓ પાડી નાખો દાડો આમ કાંઈ આ કાચમાં જોયા કરવાનું ને એવું બધું નહીં, પાણીપુરી ખાવા જતું રહેવાનું, અમારા ઘરનો કોમ હોય હતર, પણ અમે આમ થાકીએ નહીં તમારે જેમ। આ તો છે ને આજે પેલી અમાસ છે, હાવેણી અમાસ, એટલે છે ને ઘરમાંથી કચરો વાળું છું બધું। આ સોમવતી અમાસ સાંભળી, ભાદરવી અમાસ સાંભળી, પણ આ હાવેણી અમાસ આની સાંભળ્યો? ના ઝોપડી હોય ને અત્યાર સુધી આ ભગવાનની ચોપડીઓ કદાચ હાથમાં પકડી છે, ઝોપડી હોય આ પેલી ફિલ્મોની આ હિરોઈનોએ શું ખાધું, શું પીધું, શું પહેર્યું એ બધું ઓછું હોય, એટલે ચોથી ખબર હોય કે ભગવાનનો કોમમાં ચેવું ચેવું હોય કે આ હાવેણી અમાસ શું કહેવાય। હાવેણી અમાસમાં છે ને આખા ઘરનો કચરો વાળીએ ને એટલે આપણને પુણ્ય મળે, અને પુણ્ય મળે ને તો આપણી મનોકામના છે ને બધી પૂરી થાય। હે, એવું હોય? હારતા હું જ મારા ઘેર જઉં અને કચરો વાળીને આવું। અરે ના ના, ઘેર જવાની શું જરૂર છે, જો આ રહી હાવેણી અને આ રહ્યો કચરો, તું તારે વાળ નાખ, જેટલો વાળ વાળ ને જેટલું પુણ્ય કમાવો એટલું કમાઈ લો, બેનપણી જો આટલું ના કરું યાર। એક મિનિટ, હિરોઈન તૈયાર છે। બરાબર વાળવાનું તો પુણ્ય મળે પૂરેપૂરું, અને પૂરેપૂરી મનોકામના પૂરી થાય, અડધે અધૂર વાળશો ને તો અડધે અધૂર જ બધું પૂરું થશે। આ નોમ જેવા રાખ્યા છે કોમલ, તો કોમલ નહીં રહેવાનું, આ અડો છે ને થોડો વાળવાનો, વાળીને વાળવાનું, મમ્મ દબાઈને વાળ, ઘેર કોઈ દિવસ વાળ્યું હોય તો ને। આ નોમ જેવા રાખ્યા છે આ કોમલ, એવી ઈચ્છા તું એકદમ કોમલ કાકડી જેવી, હં આવું નહીં કરવાનું। આ ઘેર આ વર્ણ જોડે કોમ કરાયું, પછી પિયર મમ્મા જોડે કોમ કરાયું, આ થોડું કોમ કર્યું હોત તો આજે કેટલું કોમ આવતું, કર કર આમ ભળી જા થોડી, હા નેચી વળ, હા બરોબર। બેસી જા, નેચે બેન વાઈ ને જબરજસ્ત વળાશે, જો વધારે મનોકામના કરવી તો હું તો પૂરતું મરાય, ના ના આટલી ચાલશે, હા કેટવોક થોડી છે, હાથ લે અમો આખા વરનું પુણ્ય મળી ગયા, બોલો હવે અડધું પડતું બાકી છે, એ પુણ્ય કોણ જોડતી કમાઈશું? બસ કઈ નહીં, જો બેઠા બેઠા પુણ્ય કમાવશું, જે જેટલું બધું પુણ્ય કમાયું એટલું બધું પુણ્ય કમાયું ને તો મને થયું થોડું પુણ્ય છે ને કોકને આલ દો, અને તું આવી જો। પુણ્ય? શાનું પુણ્ય? આ જો ને, આ હાવેણી અમાસ છે તો આપણે જેટલો કચરો વાળીએ ને એટલું પુણ્ય મળે અને આપણી મનોકામના પૂરી થાય। આ તે કોમલને જોઈ નહીં જતા? હા બહુ થાકેલી હતી, હોય જ ને
એને એટલું બધું પુણ્ય ભેગું કર્યું, એટલું બધું પુણ્ય ભેગું કર્યું કે એનાથી ઉચકાતું નહોતું. તારે કરવું છે પુણ્ય? હાસ તો વળી તમારા લોકોનો ઘર છે ને આવડો ખોબા જેવડો, આટલું ખોબા જેટલું જ પુણ્ય મળે. આ મારું ઘર છું, મારું અમુ દરિયો છે, દરિયો તું તારે આમ વાળ પુણ્ય જેટલું કમાવું એટલું કમા. આપણે રસી લઈએ ને એટલે તાવ આવે, તાવ આવે તો સમજી લેવાનું કે રસીની અસર ચાલુ થઈ ગઈ. આ તારી કમર દુખી ને એટલે સમજી લેવાનું તને પુણ્યના પોટલા બંધાવવાનું ચાલુ થઈ ગયું. એટલે હવે તારા પુણ્ય ચાલુ થઈ ગયા તો તાર વાળ કમર જેટલી દુખશે એટલું સારું. ગઈ જોઈ આ મંજુની ધમાલ, આ હાવેણી અમારા જેવું કશું હોય જ નહીં. આ તો મારી કમરો ના તૂટે, ના ઓગણું ના વાળવું પડે ને, એટલે આ મારી બહેનપણી છે ને મૂર્ખની સરદાર એમની જોડે વળાઈ નાખ્યું અને હાવેણી અમાસ મનાઈ નાખ્યું. તમે છે ને આવી હાવેણી અમાસ મનાઈ નાખજો જો તમારું ઓગણું વાળવું હોય તો, અને આવી એક બે બહેનપણીઓ તો હોય જ આપણી સોસાયટીઓમાં, બરાબર. અને તમને આ વિડીયો ગમે ને તો એને લાઇક ને શેર કરી દેજો, અને કાના ડિજિટલ ચેનલને જો તમે છે ને સબસ્ક્રાઈબ ના કર્યો ને તો કરી નાખજો. આ મંજુ, આ મંજુ ની ધમાલ, આ મંજુ, આ મંજુ, આ મંજુ ની ધમાલ.